ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવમ નારાયણ યજ્ઞ યોજાશે. સર્વે પિતૃઓના મોક્ષાર્થે તથા ગૌ માતાના લાભાર્થે યોજાનારી ભાગવત કથામાં 401 પોથી મુકાશે. પ્રસાદી મંદિરેથી વાજતે ગાજતે નીકળેલી પોથી યાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોના મૃત્યર્થે તથા ગૌ માતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવમ નારાયણ યજ્ઞ યોજાશે. આ વખતે ભાગવત કથામાં 401 જેટલી પોથીઓ મૂકવામાં આવશે. તારીખ 21 એપ્રિલથી પ્રારંભ થનારી કથાની પૂર્ણાહુતિ આગામી તારીખ 27 એપ્રિલના રોજ કરવામાં આવશે. આ કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સતત 12 વર્ષથી ગૌસેવાના લાભાર્થે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિરના સદગુરુ મહંત શ્રી ધર્મનંદન દાસજી, ઉપમહંત સદગુરુ સ્વામી શ્રી ભગવત જીવન દાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત આદિ વડીલ સંતોની પ્રેરણાથી કરવામાં આવે છે. મારું નામ છે સાધુ લક્ષ્મણ પ્રકાશ દાસજી. શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ, આપ નિહાળી રહ્યા છો ભુજ મંદિર દ્વારા આયોજિત 111 સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એવમ નારાયણ યજ્ઞ. ભુજ મંદિર દ્વારા છેલ્લા લગભગ 12-13 વર્ષથી આ સમૂહ ભાગવતનું આયોજન થાય છે અને આ વખતે 411 જેટલા યજમાનો સામેલ થયા છે, એટલે બહુ મોટો કાર્યક્રમ છે. અને આ સમૂહ ભાગવતની શરૂઆત થાય એની પોથી યાત્રા 400 યજમાનો સાથે એના સગા સંબંધીઓ સાથે મળીને ભુજ પ્રસાદી મંદિરેથી પોથી યાત્રાનું આયોજન હતું. પ્રસાદી મંદિરમાં સર્વે પોથીઓ તે પધરાવવામાં આવી. પૂજ્ય માનસ્વામી, ઉપમાનસ્વામી, જાદવજી ભગત, કોઠારી સંતો, વડીલ સંતો અને યજમાન પરિવારો, વક્તાશ્રીઓ, સર્વે સંતો ભેગા મળીને પોથીનું પૂજન કર્યું, ભાવ પૂજન કર્યું, આરતી કરી અને ત્યાંથી પોથીની યજમાનો દ્વારા શરૂઆત થઈ. પોથી યાત્રા એ ભાગવત અને ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. ભાગવત શાસ્ત્રની પણ સ્વયં ભગવાન છે, એટલે પોથી યાત્રા કરી એટલે ભગવાનની યાત્રા. અને યાત્રામાં જોડાનારા સૌ કોઈ વ્યક્તિઓને એટલો ભાવ હતો કે અમે આ ભગવાનની યાત્રામાં જોડાઈએ છીએ. આ યાત્રાનું આયોજન, પોથી યાત્રાનું આયોજન મંદિર દ્વારા હતું. સૌથી પહેલાં ડીજે સાઉન્ડ, એ પણ પોતાના સરસ મજાના કીર્તનો લલકારી રહ્યા હતા. ત્યાર પછી કચ્છની પરંપરાગત સત્સંગની મંડળી વાજિંત્રો કેળે બાંધીને જે ભક્તો મંડળીમાં રમતા હતા, વગાડતા હતા, એ મંડળી હતી. ત્યાર પછી સંતોનું ગ્રુપ ચાલ્યું આવે, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરતા આવે. અને ત્યાર પછી એક બતક હંસનું વાહન બનાવ્યું હતું. વડીલ સંતો, અગ્રગણ્ય સંતો એ હંસના વાહન ઉપર આરૂઢ થયા હતા. એના પાછળ આપણા ભુજના જ કલાકારો ઢોલનો એક શો રાખ્યો હતો અને બધા ઢોલ વગાડતા, દાંડી વગાડતા, એ બધા સાથે સાથે આવતા હતા. આખી એક શોભાયાત્રાની કંઈક નવી જ અભિવ્યક્તિ થઈ રહી હતી. લોકો ઘણા બધા આ જોવા માટે એકત્રિત થયા હતા. એના પછી પોથીયાત્રા માટેના મુખ્ય યજમાનો જે હતા અને પૂજ્ય વડીલ સંતો જે હતા એનું વાહન હતું. એના પછી ઠાકોરજી પોથી, મુખ્ય પોથી એ ઠાકોરજીની સાથે અને મુખ્ય રથ ઉપર બિરાજમાન હતા અને ઠાકોરજીનું સ્વરૂપ પણ એ રથ ઉપર હતું. અને આવી રીતે પોથીયાત્રાની શરૂઆત થઈ, રથની શરૂઆત થઈ અને એના પાછળ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓ એની પણ શું અભિવ્યક્તિ, શું જબરી તૈયારી. એના ડ્રેસમાં રહીને સરસ મજાના ભગવાનના ગીતો લલકારીને એ પોથીયાત્રાને સરસ ઓપ આપ્યો. તો બીજા બધા બહેનો મસ્તક ઉપર પોથી ધારણ કરીને ચાલે આવતા હતા ત્યારે ખરેખર સિનારિયો અદ્ભુત હતો, જોવા જેવો હતો. અને એ સાથે સાથે ભગવાનના ગીતો ગવાતા હોય, ભાગવતના ગીતો ગવાતા હોય અને એ શોભાયાત્રા આવતી હોય, ગામના લોકો, ભુજ શહેરના લોકો આ જોવા માટે પણ ઉમટી પડ્યા હતા. આવી રીતે પ્રસાદી મંદિર શોભાયાત્રાની શુભ શરૂઆત થઈ, મોટા મંદિર સુધી પધારી અને મોટા મંદિરેથી એ બધાએ બહેનો ઠાકોરજીના શ્રી સાનિધ્યમાં, એટલે કે નરનાળ દેવના મુખ્ય મંદિરના પગથિયા ઉપર બધા બેસીને એક સમૂહ તસવીર લીધી. આ પણ બધાના જીવન માટે યાદગાર પ્રસંગ રહ્યો. અને એના પછી બધી પોથીઓ પુરુષોએ પોતાના મસ્તક ઉપર ધારણ કરી, પૂજ્ય મહાનસ્વામી સાથે, ઉપમહાનસ્વામી સાથે ગાજતે વાજતે સભા મંડપમાં પધાર્યા અને ત્યાં પોતપોતાના સ્થાને પોથીઓને પધરાવવામાં આવી અને ભૂદેવો દ્વારા પોથીઓનું પૂજન થયું, સ્થાપન થયું. આવી રીતે એ પોથી સ્થાપન થઈ
પછી પૂજ્ય મહંત સ્વામીએ, ઉપમહંત સ્વામીએ સૌને રૂઢ અંતરના આશીર્વાદ આપ્યા કે આપણે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ, ભગવાનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ, વડીલોની સ્મૃતિ કરવા જઈ રહ્યા છીએ, તો આપણે વડીલોને યાદ રાખીએ અને એ લોકોને જે ગમતું હતું એ કરીએ અને જીવનમાં પવિત્રતા જાળવીએ. આવા પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદ સૌ ભક્તોએ સાથે લીધા. સાથે સાથે 50 જેટલા ભૂદેવો છે, એક એક ખંડ ઉપર આ ભૂદેવો બેસીને એ પોથીનું વાંચન કરશે. આવી રીતે ભુજ મંદિર દ્વારા આ ભવ્ય આયોજન થયું છે, જેને આપ સૌ નિહાળી રહ્યા છો. ફરી મળશું. જય શ્રી સ્વામિનારાયણ. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97252 0625 ઉપર કોલ કરવો.